અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે. વિદ્યાર્થીઓએ ફી ભરી હોવા છતાં પણ તેમણે પ્રવેશ નથી અપાયો હોવાના આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે તેઓ એફઆરસીએ નક્કી કરેલી ફી ભરી છે, છતાં પણ 40 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ નથી અપાયા. ત્યારે વાલીઓ રજૂઆત કરવા સ્કૂલમાં પહોંચ્યા હતા. અગાઉ પણ 3 વખત એફઆરસીએ નોટિસ આપી છે. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં સપડાઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ ફી ભરી હોવા છતાં પણ તેમને પ્રવેશ નથી આપવામાં આવ્યો તેવા આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે. એફઆરસીએ નક્કી કરેલી ફી ભરી છે અને છતાં પણ 40 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપવામાં આવ્યો. વધુ વિગત આપશે સંવાદદાતા જયંતિ. ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જયંતિ, ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. એફઆરસી ના ધારાધોરણ મુજબ ફી ભરી છે, છતાં વિદ્યાર્થીઓને આખરે પ્રવેશ કેમ નહીં? મનીષા, સૌથી પહેલા તો જે ગોદરેજ ગાર્ડન સિટીમાં ગ્લોબલ ઇન્ડિયા સ્કૂલ આવેલી છે એ દર વર્ષે વિવાદમાં રહે છે. આ સ્કૂલ કોઈક મોટા રાજકારણીઓ ની હોઈને આ સ્કૂલ પર કોઈ પ્રકારના કાયદા કાનૂન લાગુ નથી પડતા એવું ક્યાંક ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે ગયા વર્ષે પણ આ સ્કૂલે મનમાની કરી હતી, વારંવાર જે વાલીઓ છે એમને રજૂઆત કરી હતી પણ કોઈ પણ એમની વાત સાંભળવામાં આવી ન હતી. આ વર્ષે પણ સેમ આ જ પોઝિશન બની ગઈ છે. એફઆરસીએ જે ફી નક્કી કરી છે એ ફીને ભોળીને પી ગયા છે અને સ્કૂલ છે એ પોતાની મનમાનીથી ફી ઉઘરાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. માટે વાલીઓએ હાબોડો કર્યો હતો, સ્કૂલ પર જઈને રજૂઆત પણ કરી હતી, છતાં પણ સ્કૂલ એકની બે નથી ને આખરે જે વાલીઓ છે એમને હેરાન કર્યા હતા અને જે એડમિશન આપવાની વાત છે એમાં આનાકાની ભરી હતી. જી જી, બિલકુલ જયંતિ, આપનો આભાર માહિતી આપવા માટે.